આજના અતિથિ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આપણા અતિથિ રૂઝાન ખંભાતાનું પણ સ્વાગત કરીએ. રૂઝાન, આપણે વાત કરી તમારા બે મહત્વના પડાવની, એ બાળપણની વાત હોય અને શિક્ષણની વાત હોય. ત્યાર પછી જે ત્રીજો પડાવ જે આપણો આવે એ આપણો વ્યવસાયની વાત આવે. તમે વાત કરતા હતા કે તમે ટેન્થ પછી તમારા પિતાજીની ફેક્ટરીમાં એક એક ખાલી શોખ ખાતર પણ જતા થયા અને એ ત્યાર પછી તમે ગંભીરતાથી એ પ્રવૃત્તિને લીધી, તો એ એક વ્યવસાય સાથે તમે જોડાયા, એક જવાબદારી આવે તમારા ઉપર અને એ ચેલેન્જીસ જે આવે, તમે કઈ રીતે એ બધું તમે હેન્ડલ કર્યું? હવે એઝ આઈ સેડ બિફોર કે બધાને અલગ અલગ ડાયરેક્શન અપાઈ ગયા હતા કે પોર્ટફોલિયો અપાઈ ગયા હતા કે મારા ભાઈ બેન ને મારો. બરોબર. હવે જે મારો પોર્ટફોલિયો હતો એ ફેક્ટરી હેન્ડલ કરવાનો હતો. બરોબર. અને પણ અનફોર્ચ્યુનેટ શું થયું કે હું આટલું બધું ફેક્ટરી તો જતી જ, પછી કોલેજમાં બી ગઈ, એમએસસી માસ્ટર્સ કરતી વખતે બી ગઈ, તો મને અંદરથી એવું થયું કે મારે મારું પોતાનું સ્થાન બનાવવું છે. બરોબર. કારણ કે મને લોકો ઓબ્વિયસલી મારા પપ્પાનું જે વ્યવસાય હતું, મોટું બ્રેન્ડ હતું, કોઈ ડાઉટ જ નથી, પણ મને થયું કે આ મારા પપ્પાનું છે, મને મારું કંઈક પોતાનું કરવું છે. કારણ કે લોકો બી અગર આપણને રિસ્પેક્ટ આપે તો પપ્પાના નામે આપે, અગર ઓફિસમાં પેલી શું કહે એસી કેબિન મળે, ટેબલ મળે, ખુરશી મળે તો પપ્પાના નામે મળે. તો મને એવું અંદરથી થયું કે મારું કંઈક પોતાનું કરવું, એટલે ઇટ વોઝ અ વેરી ઇમોશનલ ડિસિઝન. ઘરમાં બી થોડા એમાં મમ્મીએ બહુ સપોર્ટ આપ્યો, ઓબ્વિયસલી પપ્પાને ના ગમે, કારણ કે મેં કીધું કે મને મારું પોતાનું કંઈક કરવું છે. કંઈકમાં હજી જવાબ ન, એ દિવસે જવાબ નહોતો, કારણ કે એટ ધ એજ ઓફ 20-21 તમારી પાસે એટલી ક્લેરિટી ના હોય. સાચી વાત. પણ કંઈક કરવું છે એટલું ક્લેરિટી હતી. સમજાવવામાં બી આવી કે શું આમ તેમ, કેમ કે કયું ને એની ફેમિલી વાઈન તમે આખું ટ્રેન્ડ થયા હો પેરેન્ટ્સના બિઝનેસ આગળ લઈ જવા માટે, અને પછી તમે વન ફાઇન ડે કહો કે હવે તમારે કંઈક પોતાનું કરવું છે, તમને ક્લેરિટી બી નથી તમે શું કરવા માંગો છો પણ કંઈ કરવું છે, એટલે એનું ઘણી ઘણા લોકોને ગાંડ પણ બી કહે કે આ ગાંડ પણ છે, આ કંઈક સૂજ્યું છે. પછી લકીલી મારા માટે એવું થયું કે અગેન કે મને જે કરવું હતું એ ધીરે ધીરે, યુ નો, કારણ કે એ વખતે અમારા કમ્પ્યુટર્સ વોઝ સમથિંગ ન્યૂ અને હું નવું નવું પ્રોગ્રામિંગ શીખી હતી, યુ નો, યુ આઈ યુઝ ટુ કન્સિડર માય સેલ્ફ વન ઓફ ધ વાઇઝેસ્ટ પર્સન, નોલેજ ઇઝ પાવર બચપનથી શીખાડ્યું હતું, એટલે મેં પ્રોગ્રામિંગમાં કંઈક ચાલુ કર્યું મારું. અને પપ્પાની ઓફિસમાં જ બેસતી હતી, ફેક્ટરી નહોતી જતી પણ ઓફિસમાં બેસતી હતી, અને ધીરે ધીરે મારો આઈટીનો બિઝનેસ મેં ચાલુ કર્યો, સોફ્ટવેરથી ચાલુ કર્યો, મલ્ટીમીડિયા કર્યું, પછી વેબસાઇટ્સમાં આવી. હવે એમાં બી એક જર્ની હતી, જર્ની એ રીતે હતી કે વિથ ઝીરો કેપિટલ, કારણ કે લકીલી આમ લકીલી કહેવાય, કારણ કે આઈટી બિઝનેસ એવો છે જેમાં તમારી બુદ્ધિ ઇમ્પોર્ટન્ટ છે ને, કમ્પ્યુટર છે, એમાં તમારે મોટી ફેક્ટરી નાખવાની જરૂર નથી. બધાને ખબર છે કે અગર ઇન્ફોસિસ યા ટાટા એની બધી વાત કરીએ તો, યુ નો, ધ મેઇન કેપિટલ ઇઝ ધ હ્યુમન રિસોર્સ, નોટ યોર લેન્ડ મશીનરી ઓલ દેટ. એટલે ધીરે ધીરે મારે એમાં ઇન્ટરેસ્ટ બી હતો ને આગળ, આઈ હેડ ઝીરો કેપિટલ. એવું નથી કે પપ્પા આપત નહીં કેપિટલ, પણ યુ નો, યુ ડોન્ટ વોન્ટ ટુ, ટુ થિંગ્સ, તમારી પાસે એક તો પોતા પાસે એટલી રિસ્ક ટેકિંગ કેપેસિટી નથી હોતી, બરોબર, અને બીજું તમે માગો નહીં કારણ કે તમારો ઈગો તમને અલાવ કરે નહીં, કારણ કે તમે તો આ બાજુ બેઠા હતા કે હું મારું પોતાનું કરવા માંગુ છું. સાચી વાત. એટલે એમની ઓફિસમાં બેસીને ધીરે ધીરે કામ ચાલુ કર્યું. લકીલી પાર્ટ ટાઈમ લોકો લીધા, થોડી સેલરીઓ, બટ આઈ કુડ ગીવ લિટલ સેલરીઝ બીકોઝ પ્રોડક્ટ સેલ થતા હતા, સોફ્ટવેર સેલ થતા હતા. ધીરે ધીરે એ રીતે આગળ વધાર્યું. જેમ જેમ મને પછી આ ફિલ્ડમાં જવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થયું, કારણ કે યુ નો આઈ વોઝ ટોલ્ડ વન થિંગ એન્ડ ટોટ વન થિંગ કે ભલે તમે તમારી પાસે બેસ્ટ લોકો છે કામ કરવા માટે, પણ તમારે પોતે તો જવું જ પડશે ફિલ્ડમાં. અને મેં જોયું કે વેન યુ આર સેલ્સ માર્કેટિંગ, ભલે હું ટેકનિકલ છું વધારે પડતી, એટલે આઈ નો ટેકનોલોજી મને ગમે ને હું ટેકનિકલ કરતી હતી કામ, પણ પછી મેં જોયું કે ટેકનિકલ કામ કરવાથી હું આગળ આવી નહીં શકીશ, એટલે મારે ફિલ્ડમાં જવાનું મેં ચાલુ કર્યું અને લોકોને મળવાનું ચાલુ કર્યું, જે મને નહોતું ગમતું બી કહી દઉં, પણ મારે એક કલીગે શીખવાડ્યું હતું મને, આ ખાસ સમથિંગ ટુ ટેક હોમ છે, એટલે કે દિવસમાં એક કામ કરો જે ગમે ને એક કામ કરો જે ના ગમે. વાહ. અને બીજી વાત કીધું કે આ કલીગ વડે એટલે યુઝ કર્યો, કારણ કે ઘણી વાર આપણને થાય કે આપણે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદથી જ શીખશું, પણ આપણે આપણા આસપાસના લોકોથી વધારે શીખી શકીએ છીએ. એવી ઘણી ચીજો છું, બીજી બી કઈ બે ત્રણ ચીજ જે હું શીખી છું. તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે હું પછી ફિલ્ડ પર જવા લાગી, તો એક મને આ ઇન્ટરેસ્ટિંગ તમને વાત કરું છું, એક કંપની મળી, યલો પેજીસનું કામ કરતી હતી કંપની, તે કંપનીએ મને ઓફર કરી કે બેન તમે, એ વખતે મારો વેબસાઇટનો બિઝનેસ નહોતો, મારો મલ્ટીમીડિયા નહોતો, કે બેન તમે વેબ પેજ બનાવો અને અમે વેચશું. એટલું બહુ હેપી થઈ ગઈ હું, એ મારા માટે નવું ફિલ્ડ હતું, પણ યુ નો આઈ ઓલવેઝ યુઝ ટુ વર્ક વિથ ઓનેસ્ટી, એટલે મેં બધાને ઓનેસ્ટલી જે મારા મને આવડે કે ના આવડે બહુ ઓનેસ્ટલી કહી દઉં, એટલે દે એપ્રિશિએટ દેટ ઓનેસ્ટી. જે નોર્મલી ધ બિગેસ્ટ ચેલેન્જ ઇઝ આઈ ફેસ્ડ ટુ, વન કે હું બેન હતી, એક તો યંગ હું,
કારણ કે નોર્મલી આ ફિલ્ડમાં શું, યંગ લોકો આઈટી ફિલ્ડમાં યંગ હોય, પણ એ વખતના જમાનામાં તો યુ નો પેલા બુઢા બુઢા લોકો સીઈઓ, હવે આપણે યંગ જેવા લોકો સીઈઓ બને તો લોકો ડાયજેસ્ટ ના કરી શકે, એક તો તમે બહેનો લોકો ડાયજેસ્ટ ના કરી શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ આઈટી ફિલ્ડ જ લોકોને ખબર ના પડે, આઈટી એટલે ઇન્કમ ટેક્સ સમજે, પછી સમજ કે ના ના ઇન્કમ ટેક્સ ઇઝ સાહેબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે યુ નો વિથ ઓલ ધીઝ થિંગ્સ એન્ડ ઓલ ધીઝ ઇશ્યુઝ, યુ નો દેટ વોઝ ધ ચેલેન્જીસ વિચ કેમ અક્રોસ. એક કંપનીને મળી, એ લોકોએ કહ્યું કે બેન તમે કરી શકશો, મેં કહું હા, એટલે મેં બધી હોમવર્ક કરી, મેં પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ્સ લાવી, પાર્ટ ટાઈમ બધાને શીખવાડ્યું, આ તે બધું કર્યું. અને પછી એ કંપની કે ના બેન હવે મારે વેબ પેજમાં ઇન્ટરેસ્ટ નથી, અમારા બિઝનેસ નથી કરવો. એટલે હવે મારી પાસે ચોઇસ બે હતા, આઈ કેન ગો બેક ટુ મલ્ટીમીડિયા, યા સેકન્ડ આઈ કેન ઓલવેઝ સે કે ઓકે આઈલ ડુ ઇટ માય સેલ્ફ. એટલે આઈ ટુક દેટ સેકન્ડ ચોઇસ કે આઈલ ડુ ઇટ માય સેલ્ફ. અને એમાં હું આગળ વધતી ગઈ ને એમાં મારો બિઝનેસ બહુ જ સરસ આગળ વધતો ગયો. વટમાં ઓઢવ નરોડા નારોલ આ બધા એરિયાઝમાં હું જતી હતી, લેપટોપ એફોર્ડ ના કરી શકું એટલે પેલા ડેસ્કટોપ લઈને જવાનું અને આખો દિવસ સવારથી સાંજ નીકળી જવાનું. અત્યારે તો તમે વટવા નરોડા નજીક લાગે, એ વખતે તો ઇટ એઝ ગુડ એઝ કે તમે બીજે ગામ જાઓ છો એવું લાગે તમને. એટલે એ રીતે ધીરે ધીરે વિથ ધ પર્સ્યુએશન, યુ નો પર્સ્યુએશન બિઝનેસમાં રાખવાની, એ બધું તો મેં કહું બચપનથી શીખ્યું હતું કારણ કે હું ફેક્ટરી જતી હતી ને આ બધું. એટલે પર્સિસ્ટન્સ પર્સ્યુએશન રાખી અને સ્લોલી માય બિઝનેસ બ્લૂમ બ્લોસમ. અને પછી ઓબ્વિયસલી ધેર વોઝ નો લુકિંગ બેક, કારણ કે બટ યા વન થિંગ વોઝ શ્યોર કે તમારે ફિલ્ડ પર જઈને જ કામ કરવાનું છે. હવે તમે જયારે ફિલ્ડ પર જાઓ છો બહુ સિમ્પલ હતું, મેં કહું એક તો ઓનેસ્ટી હતી કે નથી ખબર તો ના પાડી દેવાની, ખોટા કમિટમેન્ટો નહીં આપવાની. બીજું એક મેં નાની ચીજ કહેવા માંગુ છું જે મજા આવશે સમજવાની, કે એક્ઝામ્પલ આપું કે અગર લેટ અસ સે કે અમે એક કસ્ટમરને ત્યાં ગયા હોઈએ અને મારો વેબસાઇટનો બિઝનેસ હતો, એટલે અમે એને શીખવાડીએ કે સાહેબ એનું એસિડાઇઝનો બિઝનેસ, એટલે કીવર્ડ બોલો ને તમે યાહુ. એ વખતે યાહુ પોપ્યુલર હતું, લોકો કે યાહુ એટલે શમી કપૂર તો આપણે હા પાડવાની, બહુ જ્ઞાન એ પીરસવાની જરૂર નથી કારણ કે અમે આખું જ્ઞાન આપણને ના હોય કે યાહુનો ફૂલ ફોર્મ શું. પછી એ લોકો એસિડાઇઝ લખું ને લેટ અસ સે બહુ બધી લિસ્ટિંગમાં બહુ બધી વેબસાઇટ્સ આવે, તો તમારે અમે અમે ધીસ વોઝ ઓલ કોમન સેન્સની ચીજો કહું છું. ધીસ વોઝ ઓલ કે તમે એવું કહી દો કે અરે સાહેબ જો આટલી બધી સાઇટ છે તમે બી જલ્દી સાઇટ વેબસાઇટ ઓર્ડર કરો ના તો તમે રહી જશો. અને એક્ઝામ્પલ કે કોઈ બી વેબસાઇટ લખો ને કોઈ બી સાઇટની લિસ્ટિંગ ના આવે તો તમે જો સાહેબ કોઈ નથી તમે આવી જાઓ તો તમને બિઝનેસ મળશે. સો યુ નો ધીઝ વેર ઓલ ધ કોમન થિંગ્સ વિચ વી લર્ન ફ્રોમ ધ ગ્રાઉન્ડ લેવલ. મારે આ ખાસ કેવું છે, આઈ વોઝ નોટ એન એમબીએ, આઈ એમ સ્ટીલ નોટ એન એમબીએ, પણ યુ નો સો સો ઇટ્સ નોટ નેસેસરી કે યા એડ્યુકેશન ઇઝ નેસેસરી, પણ આફ્ટર દેટ તમારે પોતાના સેલ્ફને ફિલ્ડ પર લઈને એ એક્સપિરિયન્સ લેવો જરૂર છે. એક બીજો નાનો સરસ એક્ઝામ્પલ આપું કે અમને શીખવાડ્યું હતું કે બધું સિમ્પલ રાખવાનું છે. અત્યારે મેનેજમેન્ટના ફંડામાં કિસ કે છે કીપ ઇટ સિમ્પલ, પણ અમે એ વખતે એને કિસ બીસ ખબર નથી પડતી એટલે અમે તો અમારા રીતે જ સિમ્પલ રાખતા હતા તાકી કસ્ટમરો સમજી શકે. જેને કે મેં આ તમને એક્ઝામ્પલ આપ્યો યાહુનો, પછી એ લોકોને અગર પૂછ્યું મને મને હજી યાદ છે કસ્ટમરે પૂછ્યું કે બેન વેબ પેજ ને વેબસાઇટમાં શું ફરક. હવે તમે અત્યારે કોઈને પૂછશો તો બધો ટેકનિકલ જવાબ મળશે, પણ મેં બહુ સિમ્પલ કહ્યું કે સાહેબ વેબ પેજ એટલે તમે ફ્લેટમાં રહો છો અને વેબસાઇટ એટલે તમારો બંગલો છે. સો યુ નો યુ 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 મેક ઇટ સિમ્પલ સો દેટ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ. એટલે આપણે ઘણી વાર સમજીએ છીએ કે આપણે બધું હાઈફાઈ બોલશું ને આપણને ઓર્ડર મળશે, તો ના એવું નથી, તમારે સિમ્પલમાં ઓર્ડર ઉપાડવાનો છે કારણ કે તો જ મળશે, ના તો હાઈફાઈ બોલશો તો. એટલે યુ નો ધીઝ આર ઓલ પ્રેક્ટિકલી લર્ન થિંગ્સ ઓન ધ ગ્રાઉન્ડ. પછી એક બીજી એક સરસ ચીજ ખાસ કેવી છે કારણ કે અમારી ફેવરિટ છે, લોકોને ગમે જ બી છે ને એમાંથી શીખવાનું બહુ મળે છે કે તમારી વીકનેસીસને સ્ટ્રેન્થ કેવી રીતે બનાવવાની. બરોબર, યુ નો એવરીબડી એલ્સ કારણ કે શોર્ટ એનાલિસિસ કુલો એમબીઓ છે ખબર છે, સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેસ શોર્ટ આ બધું પછી શીખીશું એ બી કહી દઉં ગ્રાઉન્ડ પર. તો વીકનેસ ને સ્ટ્રેન્થ બનાવવા માટે અમે જેને કે એક સિમ્પલ એક્ઝામ્પલ મારો આપું છું, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. આપણે યુ નો પહેલા હજી બી થાય છે કે આપણે ચાર રસ્તા ઉભા હોઈએ છીએ તો લોકો કંઈક વેચવા આવે છે, ડબ્બા બાટલી ઓલ ધોઝ થિંગ્સ વેચવા આવે છે. તો એ વખતે લોકો આઈ એમ ટોકિંગ 15-20 યર્સ બેક, નવું નવું બી બિઝનેસ ચાલુ કર્યું ત્યારે, તો એ વખતે લોકો પેલો કેમેરા વેચતા હતા ખબર હોય તો, પેલો રોલ વાળો કેમેરા. જૂના લોકોને ખબર હોય છે કે પહેલા રોલ વાળો હતો, અત્યારે મોબાઈલ કેમેરા છે, રોલ વાળો કેમેરા વેચતા હતા. અને મને 100 રૂપિયાનો કેમેરા હતો અને કેવું કે બેન ઓરિજિનલ ફોટો પડે, એક નાનો બાબલા જેવો જ આવ્યો કે ઓરિજિનલ ફોટો પડેગા, ઓરિજિનલ ફોટો પડેગા. તો મેં કહું કે આ ઓરિજિનલ ફોટો કેસા પડેગા, મેં પૂછ્યું, મને ખબર ના પડી વોટ યુ વોઝ ટ્રાઇંગ ટુ સે, બટ યુ વોઝ સ્પેસિફાઈંગ એનું યુએસપી હતું, યુનિક સેલિંગ પ્રોપોઝિશન કે ઓરિજિનલ પડેગા. બરોબર, તેને એક સરસ ચીજ કહી એ કે દેખો મેડમ ઇસમે ફ્લેશ નહીં, એટલે આપ રાત કો ભી ક્લિક કરો કે તો ઓરિજિનલ પડેગા. એટલે એની એની આખી વીકનેસ હતી જે કેમેરાની કે ફ્લેશનો, તેને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આ બધું તમે જ્યારે ફિલ્ડ પર યા કલીગ્સથી લર્ન કરો તો ઇટ મેક્સ અ ડિફરન્સ ઇન યોર લાઈફ. એટલે આપણે જ્યારે બિઝનેસની વાત કરીએ, વ્યવસાયની વાત કરીએ, તો આપણને જે આપણના વાતાવરણમાંથી જે શીખવાનું મળે એ કદાચ આપણી જોડે કાયમ માટે રહેવું આપણે કહી શકીએ. રુઝાન તમે બહુ જ સરસ વાતો કરી અને એ પણ બહુ જ પ્રેક્ટિકલ વાતો કરી, બહુ જ મજા.